नमस्कार मित्रों, खेडूत नी खेती चैनल में आप सब खेडूत मित्रों हार्दिक स्वागत है। खेती नो विकास एज अमारु लक्ष्य, अंतर्गत आज आप गुजरात प्रगतिशील खेडूत ने मळीशुं जे अवनवा संशोधनों करे छे अने खेती ने खूब सरल बनावे छे अने ओसा समय में वधु में वधु आपणे खेती केवी रीते करी शकीए अने वधु में वधु उत्पादन केवी रीते लई शकीए एना माटे अवनवा साधनों बनावे छे, अवनवा साधनों सर्जन करे छे अने ए पोते ज बनावे छे अने पोताना माइंड प्रमाणे पोतानी बुद्धिशक्ति पोतानी आवडत अने पोतानी होशियारीने आधारे ए बनावे छे। बराबर, तो हवे ए ખેડૂતનું નામ આપણે જાણીએ, એમનું સરનામું જાણીએ। નમસ્કાર ખેડૂત મિત્ર। નમસ્કાર, હવે આપનું નામ જણાવો। મુકેશભાઈ તળાવિયા। અને આપનું ગામનું નામ જણાવો। વંડા, સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી। હવે એક તમે એક સરસ મજાનું સાધન બનાવ્યું છે જે ખેતીને છે ને ખૂબ સરળ બનાવે છે અને ઝડપી બનાવે છે, તો આ સાધનનું નામ તમે જણાવો। આ કઈ વસ્તુ છે? અને ઓટોમેટિક ઓવણી કહેવાય અને આને ડબ્બો કહેવાય, ખાતર વાવવા માટેનો। હા, ઓટોમેટિક ઓવણી ડબ્બા સાથેની। હા હા, બરાબર। તો પછી તમે આ જે ઓટોમેટિક ડબ્બા સાથેની ઓરણી તમે સર્જન કર્યું છે, બનાવ્યું છે, બરાબર, તો આ તમે બનાવ્યું કે પછી કોઈ બીજાના માઇન્ડ પ્રમાણે કે તમારા માઇન્ડ પ્રમાણે? મારા માઇન્ડ પ્રમાણે જ બનાવ્યું છે, આ મારા મિત્રને કીધું એટલે એને બનાવી દીધું છે। હા, એટલે કે અને એ પછી આ પ્રમાણે બનાવવા જ મળ્યો છે, લાટ બનાવ્યા છે। ઓણું લગભગ એને ઓછામાં ઓછા 30 ડબ્બા બનાવ્યા છે, આવા 30 ડબ્બા બનાવ્યા। હા, અને હજી બનાવવાનું ચાલુ જ છે। હવે આ કઈ રીતના કામ આપે ખેડૂત મિત્રો જણાવો, આ ડબ્બો છે ને ઉભેરો પકડી રાખો, હવે કઈ રીતના કામ આપે? અને આપણે જે ટ્રેક્ટરનું હાથી હોય એ હાથી ઉપર ડબ્બાને ફિટ કરી દેવાનો છે, આ એંગલ દ્વારા આ નટ દ્વારા ફિટ થશે, આખો ડબ્બો ફિટ થઈ ગયો છે, અને પછી આની અંદર ખાતર નાખી દેવાનું, આમાં ખાતર નાખો, ડબ્બાની અંદર ખાતર નાખી દેવાનું, અને પછી આપણે ઘંટીની ઓવણીની ગોળ્યા ઓર છે, તમારે જે પ્રમાણે ખાતર રાખવું એ પ્રમાણે ઓર રાખી દો, ને તમે હાકો એટલે ખાતર ઓટોમેટિક ઊંચા ની સોક જ નાખવાનો, એટલે આ બારી એ પ્રમાણે ખુલે, ત્યાં અહીં બોલે અટકી જાય। વધારે રાખવું હોય તો ઊંચો કરી દેવાનો, ઓછું રાખવું હોય તો નીચો રાખવાનો, એટલે કે નીચે ઓછી જગ્યા થાય। જો અહીંયા મિત્રો હું તમને જગ્યા બતાવું, જો અહીંયા ઓછી જગ્યા છે, બરાબર, તો ઓછી જગ્યા વધુ જગ્યા જો અહીંયા કરવી હોય તો એ પ્રમાણે જ આમાં બોલ ખોલે, હા બોલ ખોલ નાખવાનો, આ એટલે ખુલી જાય, ખાતર વધારે પડે। જો આ રીતના બોલ ખોલવાનું તો પછી નીચે હોલ છે ને મોટો થશે, જોઈએ જોઈએ, બરાબર। આ જો આમાં જો નીચે કેટલો બધો જે પ્રમાણે ખાતર રાખવું એ પ્રમાણે ખાતર, વધુ ખાતર તમારે નાખવું હોય ને ખેડૂત મિત્રો તો આ ઉપર બોલ ખોલી નાખવાનો, બરાબર, અને પછી બોલને તમે ફિટ કરશો ને એટલે નીચે છે ને બારી નાની થઈ જાય, એટલે આ બારીમાંથી ઓછું આવશે, એટલે કે આ બારીમાંથી જે પ્રમાણે રાખવું એ પ્રમાણે ઓછું ખાતર આવશે, બરાબર। એટલે વધઘટે મિત્રો વધઘટ કરવાનું સરસ મજાનું કંટ્રોલ કર્યું છે, બરાબર, અને આ બાજુ એંગલ આપેલી છે અને નીચે આ રીતના એંગલ છે, હવે એ બધું આમાં પર છે, બરાબર, ઓરણીમાં ડબ્બામાંથી ઓરણીમાં જાય, ઓરણીમાંથી આપણે ત્રણ વળમાં જવા દેવું તો ત્રણ માં જવા દેવા, આ બે દાંડવામાં ભૂંગળા ચડાવી દીધેલા અને વસ્યાને ડટી મારી દીધી હોય એટલે આ બે ભૂંગળામાં જ ખાતર જાય છે, એટલે આપણે ઓળની પડખે ખાતર પડે છે। ઓકે, એટલે કે વચ્ચેની છે પાઇપ એનો ઉપયોગ નથી કરવો, નહીં એને ઉપરથી બંધ કરી દેવા, સરસ, અને બે સાઈડ થી પોતાની આવડત પ્રમાણે આ સર્જન કરેલું છે, તમને બતાવું છું। અહીંયા નીચે બારી આપેલી છે, બારીમાંથી છે ને જાય, બરાબર, ખાતર અહીંયા છે બારી, બરાબર, બારીમાંથી ખાતર જાય, અને આમાં ઢાળ આપેલો છે ડબ્બાને એટલે અંદર ખાતર એ રહેતું નથી। પછી હવે એ જણાવો, જો હવે જો મિત્રો આ પાછળથી જો વિશેષતા એ બતાવે છે, ઢાળ આપેલો છે એટલે અંદર ડબ્બાની અંદર ખાતર ન રહી જાજુ, એટલે કે ડબ્બાની અંદર મિત્રો ખાતર રહે નહીં, બાકી તમે બીજે ડબ્બા જોયો ને ત્યાં ઢાળ નહીં હોય, એટલે છે ને એમાં ભર્યું રહે અમુક ટકા, અને આપણે છે ને હકોરવું પડે, એટલે કે એમાં વ્યવસ્થિત રીતે કામ ન થાય, આમાં માઇન્ડ દોડાયો છે, મગજ દોડાયો છે, બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને જેમ તમે જોઈ શકો છો, જો ઢાળ આપ્યો એટલે ઢાળના કારણે છે ને ખાતર છે ને એમાં રહે નહીં એમ ડબ્બામાં, એટલે કે ધીમે 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 એનો આગળ વધતું જાય। જો અંદરથી બતાવો આ ઢાળ, જો ઢાળમાં સીધું જાય, બરાબર, અને બારી પાસે જાય, બારીમાંથી નીચે જાય, અને ફિટ કરવા માટેના બે બાજુ સાપડા આપેલા છે, બરાબર, એનાથી આપણે
ટ્રેક્ટરની પાછળ અને શનેડા પાછળ ઉપયોગ કરી શકીએ બધામાં, ટ્રેક્ટર હાથી ગમે એ હોય, શનેડાનું હોય, મિની ટ્રેક્ટરનું હોય કે મોટા ટ્રેક્ટરનું, એટલે હાથીમાં જ ફિટ, હાથી ઉપર જ ફિટ કરી દેવાનું, હાથી ઉપર ફિટ કરી દેવાનું ડબ્બા હતું. પછી આને આમ આ ડબ્બો કઈ રીતના ભરવાનો, કઈ રીતના આપણે, આપણે ગમે પાસે આપણે કઈ ડોલ હોય, તગારું હોય કે એની અંદર ખાતર ભરી દેવાનું, બરાબર આની અંદર ખાતર, બરાબર એનું પણ માપ છે, એટલું અંદાજિત આમાં ખાતર હમાઈ જાય છે. એટલે કે લાંબો સાહ હોય તો આપણે આરામથી રિટર્ન આવી શકીએ, ગમે એટલો લાંબો સાહ હોય તો આપણે આવી શકીએ. પછી તો ખેડૂત મિત્રો, જો તમારે વધુ ખાતર નાખવું હોય તો પછી વચ્ચે પણ તમારે આ છે ને ડબ્બો ભરવો પડે, અને જો ઓછું ખાતર નાખવું હોય તો લાંબો સમય તમારે એક બે ઉછળ હાલે, બરાબર, તો વધુ પ્રમાણમાં હાલશે. અને બીજી એની વિશેષતા કઈ છે? બધું તમારે ગમે વસ્તુ વાવી તો વાવી શકો, ત્રણ દાંડવે જાહેર બહાર વાવી હોય તો આમથી વાવી, આમાં ખાતર સિવાય જાહેર વાવી, હા જાહેર છે, માંડવી છે, બધું તમે વાવી શકો આમાં. અને મિત્રો જો આમાં ખાલી ખાતર વાવવા માટે નહીં, આની અંદર છે ને તમે જાહેર પછી કઈ વસ્તુ, સિંગ એટલે કે મગફળીનું વાવેતર, બધું વાવેતર થઈ જાય, બરાબર. એટલે કે આપણે કોઈ સિંગ વાવી હોય, પછી જાહેર વાવી હોય, એવી વસ્તુ વાવી હોય ને એ પણ આમાં આપણે વાવી, આપણે ઓર છે ને ફિક્સ કરી રાખીએ, એટલે કે જ્યાં દાણો પડવાનો હોય ને આપણે ફિક્સ કરી શકીએ. હવે ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ આ વસ્તુની કોઈને લેવી હોય, તમારા આગળથી આ વસ્તુ કોઈને લેવી હોય તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકે, એટલે કે તમારું સરનામું પહેલા કયો અને પછી બીજા નંબરમાં તમારો મોબાઈલ નંબર કયો? વંડા ગામ, સાવરકુંડલા તાલુકો અને જિલ્લો અમરેલી. ઓકે. અને મોબાઈલ નંબર છે 8242437397. ખેડૂત મિત્રો, તમે અહીંયા આવી અને મુલાકાત કરી શકો છો. અને આ કારખાનાની અંદર છે ને જો આ નવા જ પ્રકારની ઓરણી બનાવી છે, બરાબર, એ તમે જોઈ નિહાળે અને ત્યારબાદ તમે ખરીદી શકો છો, અથવા તો તમે મોબાઈલ ઉપર પણ આ નંબર તમને જણાવે એના ઉપર તમે છે ને ઓર્ડર બુક કરાવી શકો છો. અને હવે કોઈ ખેડૂત મિત્રોને તાત્કાલિક જોતી હોય તો મળી શકે કે પછી અમુક દિવસો વેઇટિંગ કરવું પડે? નહીં, 2-3 દિવસમાં તમને મળી જ જાય. એટલે કે મિત્રો આ વસ્તુ છે ને તાત્કાલિક નહીં મળે, એટલે કે 2-3 દિવસ થાય આનું વેઇટિંગ હોય છે. કારણ કે લોકોને અત્યારે એક સાથે ખાતર વાવવાનું હોય, મગફળી વાવવાની હોય કે જાહેર વાવવાની હોય છે, અને એક સાથે જ વાવવાની હોય છે. અને હવે મારા મિત્રો છે ને આ રીતના જ ઓરણીનો બધા ઉપયોગ, ડબ્બાવાળી ઓરણીનો ઉપયોગ કરવા માંડ્યા. કારણ કે જો ડબ્બા વગરની હોય તો માણસને પાછળ હાલવું પડે કે કેમ? પાછળ માણસને હાલવું પડે ને એક સરખું ખાતર ન જાય, મુઠ્ઠીથી આપણે ઓરીએ એટલે થોડુંક ઓર તો ઓછા વધુય જાય, અને આમાં તો ઓર તમે જે પ્રમાણે રાખ દો એટલે એક ધારું જ ખાતર પડ્યા આવે. એટલે કે એક તો કોઈ માણસની જરૂર ન, માણસની જરૂર ન પડે, અને બીજો નંબરમાં સમય, સમય બચે, બરાબર, એટલે કે ખર્ચે ઓછો થાય, સમય બચશે. અને ત્રીજા નંબરની અંદર છે ને આપણે જે માપ ફિક્સ કરેલી શરૂ કરીએ ત્યાંથી અંત સુધી છે ને એક સરખું જ પડશે, એટલે કે જરા પણ વધઘટ નહીં થાય. એ રીતે મિત્રો આની અંદર ખાતર પડશે, બરાબર, ખાતર અને અમુક મગફળી કે ઝાર કે એવું પણ આમાં આપણે વાવી શકીએ છીએ. મિત્રો આ તમે જોઈ શકો છો, આખે આખું હું તમને બતાવું જો બધી સાઈડ, બે સાઈડ ઇંગલ આપેલી છે અને આ રીતના ઊભો રહે એટલા માટે ઇંગલ આપી કે ફિટિંગ કરવા માટે છે? ફિટિંગ, હા ફિટિંગ કરવા માટે, કારણ કે આમાં શું છે આપણે પાટલી ઉપર ફિટ કરીએ એટલે ઊંચું રહે તો જ ઓલા દાંડવા આવે નીચે જૂતે ને, સમજાઈ ગયું? એટલે કે મિત્રો એટલા માટે જો આ બે ઇંગલ આપી એટલે ઊંચું રાખવું પડે, આ ઇંગલ ઉપર રાખવા માટે તો હશે ને દાંડવા ફિટ થઈ શકે, એટલું છે ને મજબૂત છે. આ પતરું પણ મજબૂત છે, તમે મિત્રો વર્ષો સુધી આને કાંઈ ન થાય એવું પતરું છે. અને આ ઇંગલે ખૂબ જાડી છે, તમે જોઈ શકો છો, બરાબર. અને આ ઓરણી છે આ લાકડાની છે કે પછી લોખંડ? લોખંડ. ઓકે. અને આ ઓરણી છે ને એ મિત્રો લોખંડની છે. અને હવે આની કિંમત ખેડૂત મિત્રોને જણાવો, હવે આની કિંમત શું છે? કિંમત આની પાટલી ઉપર ફિટ કરી દે એટલે 1800-1900 રૂપિયા થાય છે. એટલે કે અંદાજિત કિંમત 1800-1900 રૂપિયા થાય એટલે આપણે ફિટ કરી દઈએ. હા, અને ખેડૂતે ઓવણી લેતી આવવાની, જો ઓવણી હોતું લેવું હોય તો 500 રૂપિયા ઓવણીના વધી જાય છે. એટલે કે આ નીચેની ઓવણી ફિટિંગ કરાવી અત્યારે 500 એક્સ્ટ્રા આપવાના, નકર 1800-1900 માં તમે આ ફિટ કરી દો અને આ ઇંગલ ને બધું ફિટિંગ તમે કરી દો, ત્યાં જવાબદારી તમારી રહે. તો મિત્રો જો આ રીતના આપણે ઓરણીનો ઉપયોગ કરીશું તો આપણને સમય, ખર્ચ અને પૈસા અને કિંમત
એટલે કે આપણા પૈસા જે ખર્ચવાની છે ને કિંમત, એમાં આપણને ફાયદો થશે, નકર માણસોની આપણે બહુ જરૂરિયાત પડશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.